આજે ગુજરાત સરકારે પોલીસ કર્મીઓના એલાઉન્સમાં વધારો કરવાના સમાચાર આવ્યા છે. પહેલાં તો હું સૌ પોલીસ કર્મીઓને અભિનંદન પાઠવું છું અને અરવિંદ કેજરીવાલજીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે એમના એક નિવેદન પછી ભાજપ સરકાર સફાળી જાગી અને એક એલાઉન્સ વધારવાની જાહેરાત કરી. પોલીસ કર્મીઓની ગ્રેડ પેની ડિમાન્ડ હતી. પોલીસ કર્મીઓ વર્ષોથી, આજે ગુજરાતના પોલીસ કર્મીઓનું શોષણ થાય છે વર્ષોથી. આનો અર્થ એ થયો કે પોલીસ કર્મીઓનો પગાર વધારવાની જે જાહેરાત કરી, એલાઉન્સીસ આપવાની જાહેરાત કરી, એનો અર્થ એ થયો કે અત્યાર સુધી પોલીસ કર્મીઓનું શોષણ થતું હતું. પરંતુ એક વિપક્ષ તરીકે અમારી ફરજ બને છે ને એક અવાજ બનવાની કોશિશ કરી, અને અરવિંદજીએ નિવેદન કર્યું અને પોલીસ કર્મીઓએ બધાએ સ્ટેટસમાં વિડીયો મૂક્યો અને એનાથી સરકાર થોડી ગભરાઈ અને એણે કરવું પડ્યું. પરંતુ સવાલ એ છે, મારે કેટલાક પોલીસ કર્મીઓની સાથે વાત થઈ, એમનો આજે પણ સ્પષ્ટ મત છે કે ગ્રેડ પેમાં વધારો જોઈએ છે. તમે એલાઉન્સીસ વધારી રહ્યો એ તો ઉપર નીચે થવાનું છે, ગ્રેડ પે વધારો થાય તો એને લાભ પૂરતો મળવા પાત્ર છે. એટલે મારી ગુજરાત સરકારને વિનંતી છે કે તમે જે વધારો કર્યો છે, અમે તો ગણતરી કરી છે, પણ સવાલ એ છે કે થોડુંક તમે વધારે કરીને ગ્રેડ પે આપી શકતા હતા અને હજુ પણ મોડું નથી થયું. તમામ પોલીસ કર્મીઓને એના ગ્રેડ પેમાં વધારો કરી અને આનંદના સમાચાર આપો એવી અમારી લાગણી છે. એક આમ આદમી તરીકે, વિપક્ષ તરીકે અવાજ બનવું એ તો સ્વાભાવિક છે કે તમારો અમારો ફરજ છે, અદા ફરજ અદા કરીએ છીએ. પણ ગુજરાત સરકારે આજે ગ્રેડ પેમાં વધારો કરીને એ સાબિત કરવાની જરૂર હતી કે ગુજરાત સરકારે એક સારો નિર્ણય લીધો. પરંતુ એલાઉન્સીસ વધારવાથી પોલીસ કર્મીઓ હજી પૂરતા ખુશ નથી. છતાંય જે પણ વધ્યું છે એના માટે હું પોલીસ કર્મીઓને, એની મહેનતને, એની લગનને આભાર માનીએ છીએ અને અભિનંદન આપીએ છીએ.